20 વર્ષની આર્મી સર્વિસ કરીને પોતાના વતન પરત આવતા વાતે ગાતે સ્વાગત કરાયું. સિહોરના આર્મી જવાન દેશની રક્ષા કરી નિવૃત્ત થયા. आर्मी जवान देश की रक्षा कर निवृत्त थता सीहोर में भव्य स्वागत करायू. देशभक्ति माहौल और गीत संगीत साथ भव्य स्वागत सन्मान लोग मोटी संख्या में उपस्थित रहा. माँ भूमि रक्षा कर आर्मी जवान तरीके देश की सरहदों रखोपो करता 20 वर्ष की यशस्वी सेवा आप निवृत्त थे सीहोर हिरेन भाई सोलंकी समी सांजे सीहोर खाते पहुँचा था और भव्य स्वागत करायू. मोटी संख्या में लोग एकठा थी देश गीत संगीत साथ भव्य शोभायात्रा काढ़ी थी. मोटी संख्या में देशप्रेमी युवा और ग्रामजनों उपस्थित रहा था. 20 वर्षनी आर्मी फरजों अलग अलग राज्यों में बॉर्डर पर फरजों बजाई हिरेनभाई सोलंकी जारे परत वतन सीहोर खाते सांजे पधारिया था त्यारे सोलंकी परिवार मित्रजनों बहोळी संख्या में स्वागत सन्मान करवा हाजर रहा था. Oh,
में गलियों में राशन की गलियों में बैलों में बीजों में પરિસ્થિતિ ઘરનું આપણી જે માન મર્યાદા બધી આમાં બધું મળે તમને આખું ખબર પડે કે ભાઈ દેશમાં હું છે સિવોરમાં સિવોરમાં હું હતો મને કાંઈ નહોતી ખબર પણ હું જેમ આમ બધે ફર્યો એટલે મને બધી ખબર પડી આખી ઓલ ઇન્ડિયામાં એટલે આ એક અનુભવ છે અને હું તો યુવાઓને એ રીતે સલાહ આપીશ કે આમાં જવાય છે અને આમાં જોબ કરાય છે હવે પછી તમારે શું કહેવા માંગો છો રિટાયર થયા પછી રિટાયર પછીની તે હજી ઘણી બધી ઓપોર્ચ્યુનિટી છે યુવાઓ માટે કે જેમ કે હજી અગ્નિવીરની આ જે ભરતીઓ આવે છે એ 4 વર્ષ માટે જ છે પણ એવું ન લાગવાવું કેમ કે 4 વર્ષ તમે જોબ કરીને તમને પેમેન્ટ સરકાર આપે બધી રીતના આપે અને તમને એક સરકારી કોટા પણ આપે છે કે 4 વર્ષ પછી તમને તમારા કાબિલિયતે અને તમને અમુક પેરામિલિટરીમાં તમને કોટા આપ્યા છે RPFમાં આપ્યા છે એટલે એમાં જવાય એમાં કાંઈ ખોટું નથી તમને કોઈ ખડકા ભાઈ 4 વર્ષ માટે શું લેવા પણ નહીં તમે આગળનું વિચારો 4 વર્ષ માટે તમે અહીંયા શું કરવાના કાંઈ એની મતલબ ન્યા જાઓ 4 વર્ષનો જે તમે અનુભવ લ્યો અને તમને એક ડિસિપ્લિન ઈમાનદારી વફાદારી એ બધું ન્યા શીખવા મળે ડિસિપ્લિન વાતચીત કરવાનો ઢંગ કોની પાસે કેવી રીતે વાત કરવી બધું મળે 4 વર્ષ પછી તમે એવા યુવા બનીને આવશો કે તમને એમ થાય છે કે ના સરસ હતું આપણી જે એડવેન્ચર જેવી લાઈફ થેન્ક યુ ભારત માતા કી જય